બનાસકાંઠામાં ખેડૂત આગેવાનોની અટકાયત બાબતે કિસાન કોંગ્રેસ પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા. આચારસંહિતા સમયે ખેડૂત આગેવાનોની અટકશા માટે ભાજપ ખેડૂતો ડરી રહી છે, એટલે આગેવાનોને અટકાયત કરવામાં આવે છે. ચોવીસ કલાક આગેવાનોને શા માટે અટક કરી રાખવામાં આવે છે? ચૂંટણી સમયે ખેડૂતો પોતાના પ્રશ્નો નેતાઓને ન પૂછે તો ક્યારે પૂછે? લોકશાહી ઢબે સવાલ પૂછવા એ નાગરિકનો હક્ક અને અધિકાર છે. મુખ્યમંત્રી ચૂંટણી પ્રચારાર્થે આવતા હોય તો વિરોધ પક્ષના આગેવાનોની અટક કેમ? મુખ્યમંત્રી ચૂંટણી પ્રચારાર્થે આવતા હોય તો ખેડૂત આગેવાનોની અટકાયત કેમ? આ આચારસંહિતા ભંગનો કાયદેસરનો ગુનો છે. ચૂંટણી પંચે સુઓ મોટો આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી જોઈએ. જો ચૂંટણી પંચ સુઓ મોટો આચારસંહિતા ભંગની ફરિયાદ નહીં નોંધે તો કિસાન કોંગ્રેસ ફરિયાદ કરશે. કિસાન કોંગ્રેસના આગેવાન ભરતભાઈ કારેન્ડ સહિતના આગેવાનોની અટકાયત. દોલાભાઈ ખાગડા, વીકે કાગ, શંકર ચૌધરી, રામસિંહ રાજપૂત, અમરાભાઈ ચૌધરી સહિતના ખેડૂત આગેવાનોની અટકાયત. આજે બનાસકાંઠાની અંદર ધાનેરા અને થરાદ ખાતે જ્યારે મુખ્યમંત્રી આવતા હોય ત્યારે કિસાન કોંગ્રેસના આગેવાન ભરતભાઈ કારેણ અને ખેડૂત આગેવાનો વીકે કાગ, દોલાભાઈ ખાગડા, શંકરભાઈ, રામસિંહ રાજપૂત, અમરાભાઈ ચૌધરી વગેરેની ગઈકાલ સાંજથી લઈ અને આજે સવારના 9 વાગ્યા સુધીમાં અલગ અલગ આગેવાનોની અલગ અલગ સમયે અટકાયત કરવામાં આવી છે. અત્યારે ચૂંટણી પ્રચારનો સમય છે, આચારસંહિતા ચાલુ છે. જો આ રીતે આગેવાનોને, એ કોંગ્રેસના આગેવાનો હોય, કિસાન કોંગ્રેસના આગેવાનો હોય કે ખેડૂત આગેવાનો હોય, એમણે પણ ચૂંટણી પ્રચાર કરવા જવાનો હોય, એમણે પણ સરકારની નીતિ રીતિ સામે ખેડૂતોમાં શું પ્રત્યાઘાતો છે એ વાત લઈ અને ખેડૂતો સમક્ષ જવાનું હોય ત્યારે એમને અટકાયત કરી અને એમને પોલીસ સ્ટેશને લઈ જઈને બેસાડી દેવામાં આવે ત્યારે સવાલ એ છે કે આમાં ફ્રી એન્ડ ફેર ઇલેક્શનવાળી વાત ક્યાં રહી? મારો નામદાર ચૂંટણી પંચને જાહેર માધ્યમોના માધ્યમથી વિનંતી છે કે આ કૃત્ય કરનાર જે કોઈ પોલીસ અધિકારીઓ હોય, કર્મચારીઓ હોય, જે કોઈ અધિકારી કર્મચારીઓએ આ કૃત્ય કર્યું હોય, આચારસંહિતા ભંગનો આ ગુનો બને છે અને સુઓ મોટો આચારસંહિતા ભંગનો ગુનો દાખલ કરવો જોઈએ ચૂંટણી પંચે. જો ચૂંટણી પંચ દાખલ નહીં કરે તો આ ખેડૂત આગેવાનો છે, કિસાન કોંગ્રેસ છે, એ ચૂંટણી પંચ સમક્ષ આચારસંહિતાની ફરિયાદ કરશે. અને આ ક્યાંક ને ક્યાંક અત્યારની પરિસ્થિતિ એવી છે કે ચૂંટણી પંચ આના પરથી સાબિત થાય છે કે ચૂંટણી પંચ ભાજપ માટે ક્યાંક મેદાન ચોખ્ખું કરતું હોય. કોંગ્રેસ ખેડૂત આગેવાનો જે સરકાર વિરુદ્ધ છે એમને ચૂંટણી પ્રચાર ન કરવા જઈ દઈ અને કાયદેસરનો આ ગુનો કર્યો છે.